પાલિકાના સફાઈ કામદાર દ્વારા સફાઈ પ્રક્રિયા દરમિયાન નડતરરૂપ ટેમ્પો ખસેડવાનું કહેતા ટેમ્પો ચાલકે છરો બતાવી હુમલાની ચીમકી આપતા નવાપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે. વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ પાસે ફ્રૂટ બજાર આવેલું છે, જેમાં નારિયેળના વેપારીઓ દ્વારા વહેલી સવારે મોટા વાહનોમાં નારિયેળનો મોટો જથ્થો ખાલી કરવામાં આવે છે. તે દરમિયાન કેટલાક નાના ટેમ્પો ચાલકો દ્વારા રસ્તા પર જ ટેમ્પો પાર્ક કરીને નારિયેળનો જથ્થો ભરાવવામાં આવતો હોય છે. આજે સવારે પાલિકાના સફાઈ કામદાર પૂનમભાઈ સોલંકી દ્વારા વિસ્તારની સફાઈ કરવામાં આવી હતી. તે દરમિયાન નારિયેળનો જથ્થો લેવા આવેલા થ્રી વ્હીલર ટેમ્પો ચાલકને સફાઈ માટે ટેમ્પો ખસેડવા માટે જણાવ્યું હતું. આ દરમિયાન ઉશ્કેરાઈ ગયેલા ટેમ્પો ચાલકે સફાઈ કામદારને માર મારવાની ધમકી આપી હતી. સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જે બાદ સફાઈ કર્મચારી પૂનમભાઈ સોલંકી દ્વારા પાલિકાના અધિકારીઓની પરવાનગીથી છરો બતાવીને ધમકી આપનાર ટેમ્પો ચાલક વિરુદ્ધ નવાપુરા પોલીસ મથકે ગુનો નોંધાવવાની તજવીજ હાથ ધરી છે. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.